नमस्कार વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર મહેશ દાફડા. મિત્રો, ગઈકાલે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ એના વિશે આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે. ટેન્સની અંદર કાળની અંદર આપણે આગળ વધીએ તો આજે હું તમને જે કાળ શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો, એ કાળ છે ધ ફ્યુચર, ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્ય કાળ, એટલે કે પૂર્ણ ભવિષ્ય કાળ. ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. સૌપ્રથમ મિત્રો, આ પૂર્ણ ભવિષ્ય કાળ કઈ જગ્યાએ વાપરી શકાય એના માટે આપણે વાત કરીએ તો સમજી લઈએ કે ભવિષ્યની અંદર, ભવિષ્યમાં કોઈ ક્રિયા, ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, પૂરી થઈ ગઈ હશે તે દર્શાવવા માટે, તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. ફરી એકવાર આપણે ઉપયોગ જરાક જોઈ લઈએ. ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તે દર્શાવવા માટે શું વપરાય છે મિત્રો? તો કે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ વાપરવામાં આવે છે. હવે મિત્રો, આ કાળનો ઉપયોગ સમજ્યા પછી આપણે તેના વાક્યો કેવી રીતે લખી શકાય તો એની રચના જરા જોઈ લઈએ. તો સૌ પ્રથમ આપણે કર્તા મૂકીશું મિત્રો, ત્યાર પછી કર્તા પછી આપણે જે ભવિષ્યકાળના ટુબીના રૂપ છે શેલ અને વિલ એ આપણે મૂકીશું મિત્રો, શેલ અને વિલ. ત્યારબાદ આપણે હેવ મૂકીશું, હેવ પછી આપણે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, ભૂત કૃદંત. ત્યાર પછી આપણે જેવી રીતે કર્મ અને અન્ય શબ્દ મૂકતા હતા એવી રીતે આપણે બધા શબ્દો મૂકીશું. સૌ પ્રથમ કર્તા મૂકીશું, ત્યારબાદ શેલ અથવા વિલ એ બંનેમાંથી એકની પસંદગી કરીશું, ત્યાર પછી હેવ મૂકીશું, ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ મૂકીશું, અને ત્યાર પછી સિક્વન્સની અંદર જેમ અન્ય કાળની અંદર આપણે શીખ્યા છીએ મિત્રો એવી રીતે આપણે બાકીના શબ્દો અહીંયા છેલ્લે આપણે સેટ કરીશું અને આપણે વાક્ય બનાવીશું. હવે આપણે જો ઉદાહરણ જોઈએ મિત્રો, એક્ઝામ્પલ, તો હું આવીશ ત્યારે તેણે પુસ્તક વાંચી લીધું હશે. જો આ વાક્ય તમે જો, હું આવીશ ત્યારે તેણે પુસ્તક વાંચી લીધું હશે. આ વાક્ય શું બતાવે છે કે હું આવીશ આ ભવિષ્યકાળ ત્યારે તેણે પુસ્તક વાંચવાની જે ક્રિયા છે એ પૂરી કરી હશે, બરાબર? એટલે અહીંયા આપણે વાત કરીને કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ હશે એ દર્શાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો, હું આવીશ ત્યારે તેણે પુસ્તક વાંચી લીધું હશે, એટલે કે પુસ્તક વાંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. તો અહીંયા જે વાક્ય બનશે તો આપણે આ વાક્યને આમ બનાવશું, વેન આઈ કમ હી વિલ હેવ રીડ ધ બુક. હી વિલ હેવ રીડ ધ બુક. સમજાય છે મિત્રો? તેણે પુસ્તક વાંચી લીધું હશે એટલે કે પુસ્તક વાંચવાની ક્રિયા એમની પૂર્ણ થઈ ગઈ હશે. અમે આવી પહોંચશું તે પહેલાં તેણે કામ પૂર્ણ કરી લીધું હશે એવું વાક્ય બને. હી વિલ હેવ ફિનિશ્ડ આપણું વાક્ય બને. બીજું એક્ઝામ્પલ જોઈએ મિત્રો, હી
will have finished the work. Before we arrive. શું કહે છે આ વાક્ય? અમે આવી પહોંચશું તે પહેલા. વી અરાઈવ તે પહેલા. બિફોર હી વિલ હેવ ફિનિશ ધ વર્ક. હી એટલે કરતા, વિલ હેવ ફિનિશ્ડ, ફિનિશ્ડનું પૂતકૃદંત ફિનિશ્ડ, ધ વર્ક. હી વિલ હેવ ફિનિશ્ડ ધ વર્ક. સમજે છે મિત્રો? આવી રીતે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યો બનતા હોય છે. સામાન્ય રીતે આ કાળમાં, મોટાભાગે આ કાળની અંદર બાય એટલે કે સુધીમાં, બાય ધેન ત્યાં સુધીમાં. બાય ધેનનો અર્થ શું થશે? તો કે ત્યાં સુધીમાં. બાય ધેન ત્યાં સુધીમાં. બાય ધેટ ટાઈમ બાય તે સમય સુધીમાં, તે સમય સુધીમાં. બાય ધેટ ટાઈમ વગેરે શબ્દ, બાય ધેન બાય ધેટ ટાઈમ વગેરે શબ્દ, એનો આવા શબ્દો વધુ પ્રયોજાતા હોય છે. એટલે આ કાળ ઓળખવા માટે મોટાભાગે બાય ધેન બાય ધેટ ટાઈમ આવા શબ્દો મોટાભાગે વપરાતા હોય છે. બાય ધ એન્ડ ઓફ વેકેશન હી વિલ બી ટોટ. એક વાક્ય જોઈએ આપણે. બાય ધ એન્ડ ઓફ ધ વેકેશન he will have taught us English grammar. By the end of the vacation, he will have taught us English grammar. સમજે છે મિત્રો? By the end of vacation. એટલે એ મોટા ભાગે આવા કાળમાં by then, by that time, ત્યાં સુધીમાં, તે સમય સુધીમાં. એટલે અહીંયા આવા શબ્દો એ છે એ પૂર્ણ ભવિષ્યકાળનો સૂચિતાર્થ કરે છે મિત્રો. મિત્રો, હું આપને જે ભણાવી રહ્યો છું તે મારા જ્ઞાનની મર્યાદાને અનુલક્ષીને હું ભણાવી રહ્યો છું. સવિશેષ અભ્યાસ માટે અને વિશેષ ઉદાહરણો માટે અવશ્ય કોઈ પણ સારા વ્યાકરણનો ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરવો અને અભ્યાસમય બની રહે એવી પ્રાર્થના સાથે ભારત માતા કે જય. ફરી વાર આપણે આવતીકાલે